ઓફ વડોદરા. પાદરા તાલુકા પંચાયત ખાતે સ્વ સહાયતા જૂથના સભ્યોને મૌખિક તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત પાણી પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા પાદરા તાલુકા પંચાયત ખાતે સ્વ સહાયતા જૂથના સભ્યોને ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવની કૌશલ્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની સ્વ સહાય જૂથની મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વપરાતા પાણી સેમ્પલ કરી તેના ટેસ્ટ કરવામાં આવે તેમજ અલગ અલગ ટેસ્ટ દ્વારા પાણીની કેટેગરી જાણવા માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સ્વચ્છ મળી રહે તે હેતુસર સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વ સહાયતા જૂથના સભ્યોને મૌખિક તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. અલગ અલગ પાણીના સેમ્પલો સાથે અલગ અલગ ટેસ્ટ કરી સમગ્ર માહિતી આપવામાં આવી હતી. જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો વડોદરા દ્વારા પાદરા તાલુકામાં આપણે સ્વ સહાય જૂથ જે સમિતિઓ છે એ લોકોની ટ્રેનિંગ રાખેલ છે, જેમાં પાણી ગુણવત્તા ચકાસણી, કીટની ટેસ્ટિંગ અને મરામતોની નિભાવણી બાબતેનું આપણે સરસ એવું આયોજન કરી અને ગ્રામ્ય કક્ષાએ આ લોકો યોગ્ય રીતેનું પ્રશ્નો હલ કરી શકે એ બાબતે આપણે આયોજન કરેલું છે. એમનું પહેલામાં પહેલું તો જે ગામનું પીવાનું પાણી હોય એનું સેમ્પલ ટેસ્ટિંગ કરતાં શીખવાડેલ છે, સાથે સાથે એ લોકોને મરામતની નિભાવણી, ગ્રામ્ય પાણી પુરવઠાનું મરામતની નિભાવણીની જે કંઈ કામગીરી કરવાની છે ભવિષ્યમાં આવનાર સમયમાં એ બાબતે વિસ્તૃતમાં સમજ આપેલ છે. એનું ટોટલ આપણે જોઈએ તો બેક્ટેરોલોજીકલ ટેસ્ટિંગ શીખવાડેલું છે, સાથે સાથે બીજા ટોટલ 7 પ્રકારના અલગ અલગ ટેસ્ટ શીખવાડે છે પીએચથી લઈને તરબી દીધી સુધી. આ તાલીમથી મૂળ હેતુ આ લોકોને શું ફાયદો થશે? પાણીજન્ય રોગો, હા, પહેલામાં પહેલું તો પાણીજન્ય જે ગામમાં પાણીજન્ય રોગો જે ફેલાય છે એ અટકાવવા માટેનો પ્રયત્ન છે, સાથે સાથે આ લોકો જે સ્વ સહાય જૂથ છે એ પાણીનો બગાડ અટકાવી શકે, પીવાનું પાણી યોગ્ય લોકોને દરેક વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં મળી શકે એ બાબતનું આયોજન છે.